नमस्ते मित्रों, अपने अभ્યાસ સ્વાધ્યાય 3 તરફ જઈએ. એક્ઝામ્પલ નંબર 1. હવે અહીંયા આપણે કહેલું છે કે a is equal to 0 1 0 0 અને આપણે દર્શાવવાનું કહેલું છે કે ai + ba raised to n is equal to a raised to n into I plus n a raised to n minus 1 into b into a. બરાબર, આ વસ્તુ આપણે પ્રૂવ કરવાનું છે. હવે આની અંદર એક વસ્તુ છે, એ છે કે અહીંયા શ્રેણીક બે બે આપણને આપેલા છે, એક i છે અને એક a છે. બાકીની જે પણ સંખ્યાઓ છે તે બધી સંખ્યાઓ કેવી છે, અચળ છે. a અને b, n શું છે, તો n ની કિંમત બિલોંગ્સ ટુ n માંથી લેવાની છે. એવું આપણને કહેલું છે. અહીંયા પણ i અને a શ્રેણીક છે, બાકીની બધી સંખ્યાઓ કેવી છે, અચળ સંખ્યાઓ છે. તો અહીંયા આપણને એવું કહેલું છે કે i એ ટુ કક્ષાવાળો શ્રેણીક એકમ શ્રેણીક છે અને a એની વેલ્યુ 0100 છે. હવે આ એક્ઝામ્પલને પ્રૂવ કરવાનો છે, તો આ એક્ઝામ્પલની સાબિતી આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપીશું. બરાબર, જે આપણે 11માં ધોરણની અંદર આપતા હતા. તો એની અંદર સાબિતી કઈ રીતે આપતા હતા, તો એની અંદર સાબિતી આપણે આ રીતે આપતા હતા કે પહેલા આપણે શું લેતા હતા, કે એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેતા હતા. એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે જો LHS ઇઝ ઇક્વલ ટુ RHS સાબિત થાય તો શું કરતા હતા, n ઇઝ ઇક્વલ ટુ જે પણ આપણને ફંક્શન આપેલું છે એ ફંક્શનને આપણે શું કરી દેતા હતા, સત્ય છે એવું કહી દેતા હતા. તો n ઇઝ ઇક્વલ ટુ k માટે શું લેતા હતા, આપણે સત્ય લેતા, આવું કરતા હતા. પછી શું કરતા હતા, n ઇઝ ઇક્વલ ટુ k માટે સત્ય લઈ લીધું અને આપણે ત્રીજી સાબિતી શું કરતા હતા, n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 માટે સાબિત કરતા. બરાબર, અને એની અંદર આપણે કોનો યુઝ કરતા હતા, તો એની અંદર આપણે n ઇઝ ઇક્વલ ટુ k નો યુઝ કરતા હતા. તો આપણે આ મેથડ ને ફોલો કરતા હતા 11માં ધોરણ ની અંદર સાબિતી કરવા માટે. તો આપણે અહીંયા આ મેથડ ને ફોલો કરવાની છે. તો અહીંયા આપણને ફંક્શન શું આપેલું છે, તો અહીંયા આપણને ફંક્શન p ઓફ n ઇઝ ઇક્વલ ટુ એનું નામ આપી દઈએ. બરાબર, p ઓફ n, તો અહીંયા ai + pa રેશ ટુ n ઇઝ ઇક્વલ ટુ a રેશ ટુ n i + n a રેશ ટુ n માઇનસ 1 b ઇન્ટુ a. તો આપણને અહીંયા ફંક્શન આ આપેલું છે. તો હવે આપણે શું કરી દઈએ, આને n ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાબિત કરવાનું છે પ્રથમ. બરાબર, તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે, n ઇઝ ઇક્વલ ટુ 1 માટે LHS લઈ લઈએ. LHS એટલે કે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુમાં અહીંયા જે જગ્યાએ n આપેલો છે એ જગ્યાએ 1 મૂકી દઈએ, તો શું થશે, અહીંયા લખાશે ai + ba અને અહીંયા લખાશે 1. અહીંયા ai + ba વધ્યું, અહીંયા i ની કિંમત મૂકી દઈએ, તો i ની કિંમત કેટલી થશે, 10 and 01. હવે અહીંયા b into a છે, અહીંયા એની વેલ્યુ મૂકી દઈએ, તો એની વેલ્યુ થશે 01 and 00. તો અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો અહીંયા વધશે a0 and 0a પ્લસ આને અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો 0b and 00. આ રીતનું થશે. હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ, તો સરવાળો કરીશું તો શું થશે, તો અહીંયા લખાશે a + 0 એટલે કે a અને 0 + b એટલે કે b. અહીંયા 0 + 0 એટલે કે 0 અને a + 0 એટલે કે a. એટલે કે આપણો જવાબ શું આવશે, a b અને 0 a. હવે એ જ રીતે આપણે RHS માટે ચેક કરી લઈએ. તો RHS પાસે આપણી પાસે ફંક્શન કયું પડેલું છે, તો RHS માટે આપણી પાસે ફંક્શન આ પડેલું છે, a રેશ ટુ n i + n a રેશ ટુ n માઇનસ 1. તો જે જગ્યાએ n પડેલો છે એ જગ્યાએ કેટલા મૂકી દઈએ, આપણે 1 મૂકી દઈએ. a રેશ ટુ 1 i + 1 ઇન્ટુ a રેશ ટુ 1 માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ a. આ રીતનું લખી શકાશે. અહીંયા શું વધશે, a i આ રીતનું વધશે અને અહીંયા શું થશે, a રેશ ટુ 0 ઇન્ટુ b ઇન્ટુ a એટલે અહીંયા વધશે a i + b a. તો આ જે વસ્તુ છે a i + b a એ સેમ એઝ ઇટ ઇઝ આ ટાઈપની વસ્તુ છે. બરાબર, તો આની અંદર આઈ ની અને એની વેલ્યુ મૂકવામાં આવશે તો પણ આપણો જવાબ કેટલો આવશે, તો એ બી અને 0 એ આવશે. તો આપણે અહીંયા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, તો સમીકરણ નંબર 1 અને 2 પરથી શું કહી શકાશે, તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આપણે જે બે વિધાન લખેલા છે LHS ઇઝ ઇક્વલ ટુ RHS, બરાબર, એ શું થાય છે, બંને ઇક્વલ થાય છે, LHS ઇઝ ઇક્વલ ટુ RHS થાય છે. તો n બરાબર 1 માટે શું થશે, n બરાબર 1 માટે સત્ય વિધાન છે એવું કહી શકાય. બરાબર, તો સત્ય વિધાન છે એવું કહી શકાશે. તો હવે આપણે શું કરી લઈએ, n ઇઝ ઇક્વલ ટુ k માટે સત્ય લેતા, તો n ઇઝ ઇક્વલ ટુ k માટે સત્ય લઈ લઈએ. n ઇઝ ઇક્વલ ટુ k માટે સત્ય લેતા
અહીંયા જે જગ્યાએ એન આપેલો છે એ જગ્યાએ શું મૂકી દઈએ ફંક્શન ની અંદર કે મૂકી દઈએ તો કે મૂકવામાં આવશે અહીંયા શું બનશે તો અહીંયા બનશે એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે એન્ડ અહીંયા લખાશે એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ બી રેસ ટુ એ. હવે આપણે સાબિત શું કરવાનું છે તો આપણે સાબિત કરવાનું છે કે પ્લસ વન માટે બરાબર. તો અહીંયા આપણે કે ની જગ્યાએ કેટલા મૂકી દઈએ કે પ્લસ વન મૂકી દઈએ. આ આપણે સત્ય શું લીધું સત્ય લેતા આપણે આને સત્ય માની લીધું છે અને આ વિધાન કેવું છે સત્ય વિધાન છે તો આ સાબિત કરવાની એક મેથડ જ છે બરાબર. તો હવે આપણે સાબિત કરવાનું છે કે પ્લસ વન માટે તો એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે પ્લસ વન માટે તો જે જગ્યાએ કે આપણી પાસે પડેલો છે એ જગ્યાએ શું મૂકી દઈએ કે પ્લસ વન મૂકી દઈએ. અહીંયા પણ કે ની જગ્યાએ શું લખાશે કે પ્લસ વન. અહીંયા કે ની જગ્યાએ કે પ્લસ વન મૂકીશું તો અહીંયા કેટલા વધશે ઓનલી કે વધશે ઇન્ટુ બી ઇન્ટુ એ. તો આપણે શું કરવાનું છે તો આ વિધાનને સત્ય સાબિત કરવાનું છે અહીંયા જે વિધાન પડેલું છે તે બરાબર અને સત્ય સાબિત કરવાનું છે. તો હવે શું કરવાનું છે તો હવે આપણે એલએચએસ લઈ લઈએ તો એલએચએસ લેવામાં આવે તો અહીંયા શું આપણી પાસે પડેલું છે એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે પ્લસ વન આને આપણે સત્ય સાબિત કરવાનું છે. તો આના બે પાર્ટ કરી નાખીએ આપણે કેમ કે આપણી પાસે આની વેલ્યુ પડેલી છે અને આપણે આ રીતે લખી શકીએ એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે ઇન્ટુ એ આઈ પ્લસ બી એ રેસ ટુ વન. તો આપણે અહીંયા એ આઈ પ્લસ બી એ રેસ ટુ કે ની વેલ્યુ મૂકી દઈએ. એ વેલ્યુ કઈ છે તો આ છે બરાબર. અહીંયા લખી નાખીએ એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ બી ઇન્ટુ એ એન્ડ અહીંયા શું લખાશે એ આઈ પ્લસ બી એ. હવે આપણે આ સાબિત કરવાનું છે બરાબર. આપણો ગોલ આ છે બરાબર, આપણે આ લાવવાનું છે અલ્ટિમેટલી. તો આપણે જે વિધાન આપેલું છે એ વિધાન સાબિત છે એવું કહી શકાય. તો આપણે અંદર ને અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો આનો મલ્ટીપ્લિકેશન પહેલા કોની સાથે થશે આની સાથે થશે, પછી આનો મલ્ટીપ્લિકેશન કોની સાથે થશે આની સાથે થશે. તો એનું કઈ રીતે કરીશું આપણે એ રેસ ટુ કે ઇન્ટુ આઈ ઇન્ટુ એ ઇન્ટુ આઈ બરાબર. પછી અહીંયા શું લખાશે એ રેસ ટુ કે ઇન્ટુ આઈ ઇન્ટુ બી ઇન્ટુ એ રીતે લખી શકાશે. એ જ રીતે આનું જે મલ્ટીપ્લિકેશન છે ગુણાકાર આની સાથે કરી નાખીએ અહીંયા શું લખાશે કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ એ ઇન્ટુ આઈ પ્લસ એ જ રીતે અહીંયા લખાશે કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન બી ઇન્ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ એ આ રીતે લખી શકાશે. હવે આ વિધાન જોઈએ તો અહીંયા બે શ્રેણીક આપેલા છે, એક શ્રેણીક એ આપેલો છે અને એક શ્રેણીક એ આપેલો છે. તો એ ઇન્ટુ એ શું થશે એને આપણે અલગથી પ્રોસેસ કરીએ તો કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર. તો હવે એ સ્ક્વેર ની વેલ્યુ એટલે શું થશે એ ઇન્ટુ એ થાય. તો એ આપણને શું આપેલો છે ઝીરો વન ઝીરો ઝીરો એ આપેલો છે. તો બંનેનો ગુણાકાર કરવામાં આવશે તો શું આપણું વેલ્યુ આવે છે તો બંનેનો ગુણાકાર કરવામાં આવશે તો ઝીરો ઇન્ટુ ઝીરો અહીંયા ઝીરો થશે. આ ઝીરો આ હારનો ગુણાકાર આ સ્તંભ સાથે એટલે શું થશે અહીંયા પણ ઝીરો થશે અહીંયા પણ ઝીરો થશે અને અહીંયા પણ ઝીરો થશે. બધાનો ગુણાકાર ઝીરો થશે એટલે કે એ સ્ક્વેર ની વેલ્યુ કેટલી આવશે ઝીરો આવશે. તો ઝીરો નો કોઈ પણ સાથે ગુણાકાર કરવામાં આવે તો એ વેલ્યુ કેવી થશે ઝીરો. તો આ જે વેલ્યુ છે એ આખી આખી કેવી થઈ જશે ઝીરો થઈ જશે એવું કહી શકાશે. હવે આપણી પાસે કેટલા સ્ટેપ વધેલા છે, ત્રણ સ્ટેપ વધેલા છે. તો અહીંયા આપણને શું આપેલું છે આઈ ઇન્ટુ આઈ એટલે શું થશે આઈ સ્ક્વેર થશે. આઈ સ્ક્વેર આઈ સ્ક્વેર એટલે શું થશે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ લખી શકાશે બરાબર. આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે આઈ જ થશે. અને અહીંયા શું થશે એ રેસ ટુ કે ઇન્ટુ એ એટલે એ રેસ ટુ કે પ્લસ વન લખી શકાય પ્લસ. હવે અહીંયા આઈ ઇન્ટુ બી આપેલો છે તો આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે આઈ નો ગુણાકાર કોઈ પણ ની સાથે કરવામાં આવે બરાબર એ ઇન્ટુ આઈ કોઈ પણ ની સાથે કરવામાં આવે તો એ શ્રેણી પોતે જ આવશે બરાબર. તો અહીંયા શું વધશે તો અહીંયા વધશે કે રેસ ટુ કે ઇન્ટુ બી ઇન્ટુ કે. એ જ રીતે અહીંયા શું થશે
અહીંયા વધશે k ઇન્ટુ અહીંયા a રેસ ટુ k માઈનસ 1 ઇન્ટુ a એટલે અહીંયા થશે a રેસ ટુ k એન્ડ અહીંયા લખાશે b a અહીંયા થશે b અને a ઇન્ટુ i એટલે આ શ્રેણીકનો આ શ્રેણીક સાથે ગુણાકાર એટલે શું થશે a લખાશે હવે અહીંયા બે વસ્તુઓ બંનેની અંદર કોમન છે a રેસ ટુ k ઇન્ટુ b ઇન્ટુ a a રેસ ટુ k b ઇન્ટુ a બંનેની અંદર કોમન છે તો કોમન કાઢી લેવામાં આવે તો અહીંયા શું થશે અહીંયા તો આ જ વધશે તો બંનેની અંદર થી a રેસ ટુ k કોમન કાઢી લઈએ ઇન્ટુ b કોમન કાઢી લઈએ અને ઇન્ટુ a કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધશે 1 વધશે અને અહીંયા શું વધશે k વધશે જે વસ્તુ આપણે પ્રૂવ કરવાની હતી બરાબર એ વસ્તુ પ્રૂવ થાય છે એટલે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે r a ચેસ તો આપણે આના પરથી શું કહી શકીએ કે આપણને જે આપેલું વિધાન છે એ વિધાન કેવું વિધાન છે સત્ય વિધાન છે એવું કહી શકીએ તો અહીંયા એવું લખી શકાય કે શું થયું કે p ઓફ k સત્ય છે બરાબર તો p ઓફ k સત્ય છે એન્ડ આપણે શું સાબિત કર્યું તો p ઓફ k પ્લસ 1 પણ કેવું થયું છે સત્ય છે આપણે એવું કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત થાય છે કે પી ઓફ એન એટલે કે કોઈ પણ એટલે એવરી એવરી એન માટે શું છે આ સત્ય છે એવું કહી શકાય બરાબર હવે આપણે જઈએ એક્ઝામ્પલ નંબર બે તરફ એક્ઝામ્પલ નંબર બે તરફ આગળ વધીએ તો અહીંયા આપણને આપેલું છે જો e is equal to 1 1 1 1 1 1 1 1 1 તો સાબિત કરો કે a raised to n is equal to 3 raised to n minus 1 3 raised to n minus 1 3 raised to n minus 1 બરાબર અને અહીંયા શું આપેલું છે n belongs to n એટલે કે n ની કિંમત કોઈ પણ n માંથી લઈ શકીએ હવે આ વિધાન સત્ય જ છે બરાબર પણ આપણે સાબિત કરવાનું છે એટલે કે આપણે આ n નો ગુણાકાર બે વખત કરીએ તો અહીંયા શું થશે a સ્ક્વેર થશે તો અહીંયા 2 મૂકવામાં આવે તો 2 માઈનસ 1 તો બધાનો જવાબ શું આવશે 3 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 આવે બરાબર તો આને પણ આપણે કઈ રીતે સાબિત કરીશું ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરીએ તો અહીંયા આપણે શું કરી દઈએ p ઓફ n અને નામ આપી દઈએ a રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ શું કહી દઈશું આપણે અહીંયા તો 3 રેસ ટુ n માઈનસ 1 3 રેસ ટુ n માઈનસ 1 3 રેસ ટુ n માઈનસ 1 અને બધાની જગ્યાએ શું લખાશે 3 રેસ ટુ n માઈનસ 1 લખી શકાશે તો અહીંયા લખી નાખીએ 3 રેસ ટુ n માઈનસ 1 એન્ડ n ની કિંમત ક્યાંથી આવશે બિલોંગ્સ ટુ n માંથી આવશે હવે પ્રથમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવા કરતા હોઈએ તો શું સાબિત કરીશું n ઇઝ ઇક્વલ ટુ 1 માટે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવામાં આવશે LHS ની અંદર તો LHS ની અંદર શું છે a રેસ ટુ n છે અહીંયા 1 મૂકીશું તો અહીંયા k વધશે a ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું પડેલું છે અહીંયા પડેલું છે 1 1 1 1 1 1 1 1 1 બરાબર એ જ રીતે RHS ની અંદર 1 મૂકવામાં આવશે n ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા શું વધશે RHS ની અંદર આ રીતનું ફંક્શન પડેલું છે બરાબર અહીંયા 1 મૂકવામાં આવે 3 રેસ ટુ 1 માઈનસ 1 એટલે કે 0 3 રેસ ટુ 0 3 રેસ ટુ 0 તો બધી જગ્યાએ શું બનશે 3 રેસ ટુ 0 બનશે બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે બરાબર અહીંયા બધી જગ્યાએ શું બનશે 3 રેસ ટુ 0 બનશે એટલે કે 3 રેસ ટુ 0 એટલે શું થશે 1 1 1 1 1 1 અને 1 1 1 આ રીતે લખી શકાશે તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ અને સમીકરણ નંબર 2 નામ આપી દઈએ તો શું કહી શકાશે તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS બરાબર એટલે કે ડાબા બરાબર જબ્બા અહીંયા થાય છે તો અહીંયા શું થયું P ઓફ 1 સત્ય વિધાન થયું તો P ઓફ 1 સત્ય છે એવું કહી શકાય તો P ઓફ 1 સત્ય છે એવું કહી શકાય બરાબર તો આના પરથી આપણે શું કરી નાખીએ P ઓફ K ને સત્ય માની લઈએ તો P ઓફ K ને સત્ય લેતા અથવા તો શું કરી દઈએ માનતા તો આ સત્ય છે જ તે એવું કહી શકીએ તો n ની જગ્યાએ આપણે શું નામ આપી દઈએ k નામ આપી દઈએ તો જે જગ્યાએ n લખેલો છે તે જગ્યાએ k લખી નાખીએ
लखा से ए रेस टू के अने अहिया जे जगह एल लखेलो छे त्यां शुं लखा से के माइनस वन बराबर ए जगह के लखा से के अहिया वच्चे 3 रेस टू के माइनस वन 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 तो आ रीते लखी सकिए। हवे आपणे विधान क्यूँ साबित करवानुं छे आपणो गोल आ छे p रेस टू के प्लस वन नो k प्लस वन माटे आपणे साबित करवानुं छे तो अहीं लखी नाखीए जे जग्याए k छे એની જગ્યાએ કે પ્લસ વન લખી નાખીએ તો અહીંયા પણ શું લખાશે અહીંયા કે પ્લસ વન લખવામાં આવે તો અહીંયા કે માઇનસ વન છે તો અહીંયા કે પ્લસ વન લખીએ તો અહીંયા માઇનસ વન અને પ્લસ વન કેન્સલ થશે તો અહીંયા શું વધશે થ્રી રેસ ટુ કે બધી જગ્યાએ કે ની જગ્યાએ કે પ્લસ વન લખીએ તો થ્રી રેસ ટુ કે વધે આપણે અહીંયા સાબિત આ વસ્તુ આ વિધાન કરવાનું છે બરાબર તો હવે સાબિતી માટેની પ્રોસેસ શરૂ કરીએ કે પ્લસ વન માટે તો પ્રથમ પ્રથમ શું કરી દઈએ LHS LHS ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપેલું છે તો LHS ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે a રેસ ટુ k પ્લસ 1 અને a લઈને આપણે આ વિધાન સાબિત કરવાનું છે હવે આપણી પાસે વિધાન કયું પડેલું છે તો આને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ a રેસ ટુ k ઇનટુ a આ રીતનું લખી શકીએ તો a રેસ ટુ k નું વિધાન આપણે શું લીધેલું હતું સત્ય લીધેલું હતું બરાબર તો આપણે અહીંયા શું લખેલું હતું સત્ય લેતા તો અહીંયા a રેસ ટુ k ની વેલ્યુ મૂકી દઈએ તો a રેસ ટુ k ની વેલ્યુ છે 3 રેસ ટુ k માઇનસ 1 3 રેસ ટુ k માઇનસ 1 3 રેસ ટુ k માઇનસ 1 તો બધી જગ્યાએ k માઇનસ 1 છે તો એ મૂકી દઈએ બરાબર અહીંયા 3 રેસ ટુ k માઇનસ 1 મૂકતા હવે અહીંયા શું કરી નાખીએ આપણે તો અહીંયા a ની વેલ્યુ મૂકી દઈએ તો a ની વેલ્યુ કેટલી પડેલી છે આપણી પાસે તો 1 1 1 1 1 1 એન્ડ 1 1 1 આ રીતનું પડેલું છે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ તો આપણો જવાબ શું આવવો જોઈએ 3 રેસ ટુ કે 3 રેસ ટુ કે 3 રેસ ટુ કે આ રીતનો જવાબ આવવો જોઈએ તો આ હારનો ગુણાકાર આ સ્તંભ સાથે થશે તો અહીંયા શું લખાશે તો અહીંયા લખાય 3 રેસ ટુ કે માઇનસ 1 પ્લસ 3 રેસ ટુ કે માઇનસ 1 પ્લસ 3 રેસ ટુ કે માઇનસ 1 એ જ રીતે આ હારનો ગુણાકાર આ સ્તંભ સાથે થશે તો અહીંયા શું લખાશે 3 રેસ ટુ કે માઇનસ 1 3 રેસ ટુ કે માઇનસ 1 પ્લસ 3 રેસ ટુ કે માઇનસ 1 એ જ રીતે આ હારનો ગુણાકાર આ સ્તંભ સાથે થાય તો અહીંયા પણ શું લખાશે 3 રેસ ટુ કે માઇનસ 1 3 રેસ ટુ કે માઇનસ 1 3 રેસ ટુ કે માઇનસ 1 તો અહીંયા બધી જગ્યાએ એઝ ઇટ ઇઝ સેમ વસ્તુ લખાશે બરાબર તો અહીંયા આપણે આને સોલ્વ કરીએ 3 રેસ ટુ કે માઇનસ 1 3 રેસ ટુ કે માઇનસ 1 અને 3 રેસ ટુ કે માઇનસ 1 તો હું આને આ રીતે લખી શકું 3 વખત કેટલી વખત છે આ 3 વખત 3 રેસ ટુ કે માઇનસ 1 તો આ રીતે આને લખી શકાય અહીંયા 3 ની કેટલી ઘાત થાય 1 ઘાત થાય તો 3 ની 1 ઘાત તો k માઇનસ 1 પ્લસ 1 આ રીતે થશે તો માઇનસ 1 અને પ્લસ 1 કેન્સલ થશે તો અહીંયા શું વધશે 3 રેસ ટુ k વધશે બરાબર તો એ જ રીતે આનો જવાબ પણ શું આવશે 3 રેસ ટુ k આવશે આનો જવાબ પણ શું આવશે 3 રેસ ટુ k આ બધાનો જવાબ શું આવશે 3 રેસ ટુ k 3 રેસ ટુ k 3 રેસ ટુ k 3 રેસ ટુ k ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ શું થશે RHS કહી શકાય ઇઝ ઇક્વલ ટુ RHS બરાબર તો અહીંયા કહી શકાય કે આપણે જે પ્રૂવ કરવાનું હતું તે પ્રૂવ થઈ રહ્યું છે એટલે કે p ઓફ k પ્લસ 1 કેવું થયું સત્ય છે કેવું સાબિત થયું એનો મતલબ એવો થયો કે p ઓફ k પ્લસ 1 p ઓફ k આપણે કેવું લીધેલું હતું સત્ય છે એવું લીધેલું હતું બરાબર તો આપણે વિધાન લખી નાખીએ p ઓફ k સત્ય છે એના પરથી આપણે શું કર્યું તો p ઓફ k પ્લસ 1 પણ શું લીધું સત્ય છે એવું લીધું તો આના પરથી એવું કહી શકાય કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી એવું કહી શકાય કે p ઓફ n જે લીધેલું હતું આપણે કે n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે એવું કહી શકાય બરાબર એવું કહી શકાય અહીં આપણો એક્ઝામ્પલ શું થાય છે સાબિત થાય છે બરાબર હવે એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ એ એક્ઝામ્પલ પણ સેમ એઝ ઇટ ઇઝ સેમ પ્રોસેસ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનો છે તો એક્ઝામ્પલ નંબર 3 તરફ આગળ વધીએ તો અહીં આપણને આપેલું છે a ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 4 1 માઇનસ 2 તો સાબિત કરો કે a રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2a માઇનસ 4n n એન્ડ 1 માઇનસ 2a તો અહીંયા આપણને આ સાબિત કરવાનું કહેલું છે તો આને પણ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવો પડશે
अपने a इज इक्वल टू शू आपेलू छे, तो a इज इक्वल टू अपने आपेलू छे यहां 3 माइनस 4 एंड 1 एंड माइनस 1, तो आ रीत नो अपने आपेलू छे। આપણે શું કરી લઈએ તો આપણે આને ફંક્શન નું નામ આપી લઈએ p ઓફ n બરાબર, તો એક્ઝામ્પલ કરવામાં વધારે સરળતા રહેશે। a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2n એન્ડ માઇનસ 4n n એન્ડ 1 માઇનસ 2n। તો પ્રથમ વિધાન આપણે શું સાબિત કરીએ છીએ હર વખતે, તો પ્રથમ વિધાન આપણે સાબિત કરીએ છીએ n ઇઝ ઇક્વલ ટુ 1 માટે। તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેતા ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની આ મેથડ જ છે બરાબર। n = 1 માટે આપણે LHS ચેક કરી લઈએ, તો LHS ચેક કરવામાં આવશે તો અહીંયા શું થશે, p of 1 = અહીંયા ડાબી બાજુ કયું છે a, a raise to 1 = અહીંયા કેટલા લખાશે a લખાશે, a = શું છે આપણી પાસે, તો 3 minus 4 and 1 and minus 1 આ વિધાન આપણી પાસે અહીંયા પડેલું છે। તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ। એ જ રીતે RHS ની અંદર 1 મૂકી દઈએ, RHS ની અંદર 1 મૂકવામાં આવશે તો શું થશે, આપણી પાસે RHS નું વિધાન કયું પડેલું છે, RHS નું વિધાન આ પડેલું છે, એની અંદર 1 મૂકી દઈએ તો અહીંયા શું લખાશે, તો અહીંયા લખાશે 1 પ્લસ 2, અહીંયા લખાશે માઇનસ 4 અને અહીંયા લખાશે 1, અહીંયા લખાશે 1 માઇનસ 2। તો જે જગ્યાએ એન હતો એ જગ્યાએ મેં કેટલા લખ્યા, 1 લખ્યા, તો અહીંયા 3 માઇનસ 4 1 એન્ડ માઇનસ 1 સમીકરણ નંબર 2। તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય, સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS, એટલે કે પહેલા જે બીજા બે વિધાન છે એટલે કે t ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 માટે વિધાન કેવું છે, તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે વિધાન સત્ય છે એવું કહી શકાય બરાબર। તો વિધાન સત્ય હોવાથી આપણે શું કરી દઈએ, તો n ઇઝ ઇક્વલ ટુ k માટે સત્ય માની લઈએ, તો n ઇઝ ઇક્વલ ટુ k માટે સત્ય લેતા, તો આના માટે સત્ય લેવામાં આવશે અહીંયા જે જગ્યાએ એન આપેલો છે એ જગ્યાએ શું મૂકી દઈએ આપણે, કે મૂકી દઈએ, તો આપણે શું લઈ લઈએ, એ રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 કે એન્ડ માઇનસ 4 કે, એન્ડ અહીંયા લખાશે કે એન્ડ 1 માઇનસ 2 કે, આ રીતનું લખી શકાશે। અહીંયા શું કહી શકાય કે આ વિધાન કેવું છે, આ વિધાન સત્ય છે એવું કહી શકાશે। હવે આપણે શું કરી દઈએ આની અંદર, તો આપણે સાબિત કરવાનું છે કે પ્લસ 1 માટે, એટલે કે આપણી સાબિત શેના માટે થશે, કે પ્લસ 1 માટે। તો અહીંયા આપણે સાબિત કરવાનું છે બે વિધાન લખી નાખીએ, તો અહીંયા એ રેસ ટુ કે પ્લસ 1, અહીંયા જે જગ્યાએ કે આપેલો છે ત્યાં આપણે કે પ્લસ 1 લખી નાખીએ, અહીંયા પણ આપણે કે પ્લસ 1 લખી નાખીએ, અહીંયા 4 બ્રેકેટમાં કે પ્લસ 1 લખી નાખીએ, અહીંયા 1 માઇનસ 2 કે પ્લસ 1 આને આપણે ઓપન કરી નાખીએ, તો ઓપન કરીશું તો અહીંયા શું વધશે, અહીંયા 2k પ્લસ 2 એટલે કે અહીંયા આપણે સાબિત કરવાનું છે 2k પ્લસ 3, અહીંયા લખાશે 4k માઇનસ 4 બરાબર। અહીંયા તો k પ્લસ 1 છે તે અહીંયા બ્રેકેટને ઓપન કરી નાખીએ તો અહીંયા વધશે 1 માઇનસ 2k માઇનસ 2, અહીંયા વધશે માઇનસ 2k એન્ડ માઇનસ 1, એટલે કે અલ્ટિમેટલી આપણે જે સાબિત કરવાનું છે તે વિધાન આ છે બરાબર। તો લાસ્ટની અંદર આપણો આન્સર આ આવવો જોઈએ, જો આપણો આન્સર આ આવી જાય તો એવું કહી શકાય કે એ રેસ ટુ કે પ્લસ 1 શું છે, સત્ય છે એવું કહી શકાય બરાબર। આ સત્ય સાબિત કરવાનું છે, હવે આ આપણો ગોલ છે। આગળ વધી હવે આપણે શું લઈ લઈએ, એ રેસ ટુ કે પ્લસ 1 લઈ લઈએ, તો LHS LHS ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે પડેલું, તો એ રેસ ટુ કે પ્લસ 1 આ રીતનું પડેલું છે બરાબર। અને આપણે p ઓફ k છે નામ આપેલું, અને થશે p ઓફ k પ્લસ 1 એન્ડ એ રેસ ટુ કે પ્લસ 1, તો આનો LHS અને આ રીતે લખી શકાશે એ રેસ ટુ કે ઇન્ટુ કે, તો એ રેસ ટુ કે ની વેલ્યુ ઓલરેડી આપણી પાસે પડેલી છે અને એ કઈ છે, તો 1 પ્લસ 2 કે એન્ડ કે માઇનસ 4 કે એન્ડ 1 માઇનસ 2 કે, એન્ડ એની વેલ્યુ પણ આપણી પાસે પડેલી છે, તો એની વેલ્યુ કઈ પડેલી છે આપણી પાસે, તો 3 માઇનસ 4 એન્ડ 1 માઇનસ 1 આ વેલ્યુ પડેલી છે। તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન થઈને આપણો આન્સર આ આવવો જોઈએ બરાબર। તો આપણે બંનેનું આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરી નાખીએ, તો મલ્ટીપ્લિકેશન કરવામાં આવશે તો અહીંયા વધશે, અહીંયા આ હારનો ગુણાકાર આખે આખો આ સ્તંભ સાથે થશે, અહીંયા લખાશે 3 પ્લસ 6 કે એન્ડ માઇનસ 4 કે, એ જ રીતે આ આખી હારનો ગુણાકાર આ સ્તંભ સાથે થશે, અહીંયા વધશે માઇનસ 4 માઇનસ 8 કે એન્ડ માઇનસ 4 કે એન્ડ માઇનસ 1, એટલે અહીંયા લખાશે પ્લસ 4 કે, એ જ રીતે આ હારનો ગુણાકાર આ સ્તંભ સાથે થશે, તો
थ्री के प्लस वन माइनस टू के आरनो गुणाकार आ સ્તંભ સાથે થશે અહીંયા વધશે માઈનસ ફોર કે એન્ડ માઈનસ વન પ્લસ ટુ કે આ રીતે લખી શકાય તો આનો જવાબ શું આવે છે તો થ્રી માઈનસ ટુ કે થ્રી પ્લસ ટુ કે સોરી બરાબર આનો જવાબ શું આવે છે તો માઈનસ ફોર એન્ડ માઈનસ ફોર કે એ જ રીતે આનો જવાબ શું આવે છે થ્રી કે માઈનસ ટુ કે એટલે કે કે પ્લસ વન અને એ જ રીતે માઈનસ ફોર કે પ્લસ ટુ કે એટલે શું થશે તો માઇનસ ટુ કે પ્લસ વન આ રીતે લખી શકાશે તો આને આપણે શું કહી દઈએ આપણે આરએચએસ નામ આપી દઈએ જે વસ્તુ આપણે પ્રૂવ કરવાનું હતું તે આપણને દેખાઈ રહ્યું છે બરાબર આ બંને વસ્તુ સેમ થઈ રહ્યું છે તો અહીંયા શું થયું એલએચએસ ઇઝ ઇક્વલ ટુ આરએચએસ થયું તો એ રીતે કહી શકાય કે પી ઓફ કે આપણે શું લીધેલું હતું સત્ય છે એવું લીધેલું હતું બરાબર અને એના પરથી આપણે શું સાબિત કર્યું તો પી ઓફ કે પ્લસ વન પણ કેવું છે સત્ય વિધાન છે એવું કહી શક્યા તો આની પરથી એવું કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી અનુમાનના સિદ્ધાંતની મદદથી શું સાબિત કરી શકાય સિદ્ધાંતની મદદથી સિદ્ધાંત પરથી કહી શકીએ કે પી ઓફ એન માટે અને એવરી એન બિલોંગ્સ ટુ એન માટે આ વિધાન કેવું છે તો આ વિધાન સત્ય છે એવું કહી શકીએ બરાબર અહીંયા આપણો એક્ઝામ્પલ શું થાય છે પૂરો થાય છે